નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. ભારતની મોટાભાગની વસ્તી હિન્દુ ધર્મ અપનાવે છે, તેથી ભારતમાં હિન્દુ ધર્મના સ્મારકો, ખાસ કરીને વિશાળ સ્મારકો પણ જોવા મળે તે બહુ સહજ બાબત છે. પરંતુ વિદેશમાં પણ એવા ઘણા બધા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીકો આવેલા છે જે કદાચ આપણી કલ્પનાની પણ બહાર હોય. ત્યારે આજે આપણે હિન્દુ ધર્મના એવા પ્રતીકોની વાત કરીશું કે જેનાથી આપને પ્રતીતિ થાય છે કે હિન્દુ સંસ્કૃતિ કેટલી પ્રાચીન છે. એટલું જ નહીં પરંતુ વિદેશમાં પણ તેને એટલા જ માન અને સન્માન મળ્યા છે. તો આવો નિહાળીએ મંતવ્ય વિશેષ, જેમાં આપણે જોઈશું વિદેશમાં હિન્દુ આસ્થાના પ્રતીક. કૈલાશનાથ મહાદેવ, નેપાળ. કૈલાશનાથ મહાદેવની મૂર્તિ વિશ્વની સૌથી ઊંચી શિવ મૂર્તિ. કૈલાશનાથ મહાદેવની આ પ્રતિમાની ઊંચાઈ 143 ફૂટ. નેપાળમાં આવેલી છે આ વિરાટ કાય મૂર્તિ. કાઠમંડુથી આશરે 20 કિલોમીટર દૂર આવેલી છે આ શિવ મૂર્તિ. મૂર્તિમાં કોપર, જસદ, કોન્ક્રીટ અને સ્ટીલનો થયો છે ઉપયોગ. આ પ્રતિમાનું વર્ષ 2003 માં શરૂ થયું હતું બાંધકામ. આ મૂર્તિને નિહાળવા આવે છે વર્ષે લાખો મુલાકાતીઓ. ધાર્મિક પર્યટક સ્થળ તરીકે થયો છે વિકાસ. સ્થાનિક લોકોને રોજગારીના અવસર પ્રાપ્ત. ભારતના પાડોશી દેશ નેપાળમાં કૈલાશનાથ મહાદેવની મૂર્તિ આવેલી છે. આ મૂર્તિ વિશ્વની સૌથી ઊંચી શિવ ભગવાનની મૂર્તિ છે. તે નેપાળના ભક્તાપુર પાસે આવેલી છે. આ સ્થળ નેપાળની રાજધાની કાઠમંડુથી આશરે 20 કિલોમીટર દૂર આવેલું છે. કૈલાશનાથ મહાદેવની આ પ્રતિમાની ઊંચાઈ 143 ફૂટ છે, એટલે કે 43.5 મીટર ઊંચી આ વિરાટ મૂર્તિ છે. આ મૂર્તિને બનાવવામાં કોપર ઉપરાંત જસદનો ઉપયોગ થયો છે, તો સાથે જ કોન્ક્રીટ અને સ્ટીલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિઓની સૂચિ અનુસાર કૈલાશનાથ મહાદેવની આ ઊભા કદની મૂર્તિ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. હવે વાત કરીએ આ મૂર્તિની ડિઝાઇન અને બાંધકામની. તો હિન્દુ દેવતા ભગવાન શિવની આ મૂર્તિ નેપાળી એન્જિનિયરિંગની અજાયબી તરીકે પણ જોવામાં આવે છે. આ પ્રતિમાનું બાંધકામ વર્ષ 2003 માં શરૂ થયું હતું. અને 2010 માં પૂર્ણ થયું હતું, એટલે કે આ મૂર્તિનું બાંધકામ 7 વર્ષ સુધી ચાલ્યું હતું. એક ખાનગી કંપનીના સીઈઓ કમલ જૈન નામના વ્યક્તિ દ્વારા આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક અનુભવી ભારતીય એન્જિનિયર અને નેપાળના ઇજનેરો દ્વારા આ મૂર્તિનું બાંધકામ કરવામાં આવ્યું છે. તો વળી આ મંદિર ખૂબ જ પર્વતીય ક્ષેત્રમાં આવેલું છે, તેથી તેની બનાવટમાં પણ ખૂબ જ કાળજી રાખવી જરૂરી હતી. 21 જૂન 2011 રોજ આ શિવ મૂર્તિને જાહેર જનતાના દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી. આ મૂર્તિનું ફાઉન્ડેશન આશરે 100 ફીટ જેટલું ઊંડું છે, કે જે આટલું ઊંચું માળખું બેસાડવા માટે જરૂરી પણ હતું. સંભવિત ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે આ માળખું રાખવામાં આવ્યું છે. આ મૂર્તિને નિહાળવા માટે મહિને સરેરાશ
20,000-25,000 મુલાકાતીઓ આવે છે. આ ઉપરાંત શનિ રવિની રજા તેમજ જાહેર રજાઓમાં અને હિન્દુ તહેવારોમાં અહીં ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. મુલાકાતીઓની સંખ્યાને કારણે આ પ્રતિમાએ નેપાળને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ધાર્મિક પ્રવાસન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત આ સ્થળના વિકાસ પામવાથી સ્થાનિક લોકોને રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે. નેપાળની મુલાકાતે આવતા તમામ ભારતીયો આ સ્થળની અચૂક મુલાકાત લે છે. હનુમાન મૂર્તિ દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકામાં આવેલી છે આ વિરાટકાય હનુમાન મૂર્તિ. હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક છે અહીંનું વિષ્ણુ મંદિર. આ મંદિર દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં આવેલું છે. આ મંદિરની હજારો હિંદુઓ મુલાકાત લે છે. હનુમાનજીની આ પ્રતિમા સમગ્ર આફ્રિકા ખંડમાં સૌથી ઊંચી. હનુમાનજીની આ રંગીન પ્રતિમાની ઊંચાઈ 13 મીટર. આ પ્રોજેક્ટનો ખર્ચ થયો 72 કરોડ રૂપિયા. દેશ બહાર દક્ષિણ આફ્રિકામાં આવેલું છે હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક એવું શ્રી વિષ્ણુ મંદિર. આ મંદિર દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં આવેલું છે. આ મંદિરની હજારો હિંદુઓ મુલાકાત લે છે. અહીંના શ્રી વિષ્ણુ મંદિર તેમજ હરે કૃષ્ણ મંદિરે વિદેશમાં પણ હિન્દુ સંસ્કૃતિ અને ધર્મને જાળવી રાખવામાં મદદ કરી છે. શ્રી વિષ્ણુ મંદિર સોસાયટી દ્વારા બનાવવામાં આવેલી હનુમાનજીની આ પ્રતિમા સમગ્ર આફ્રિકા ખંડમાં સૌથી મોટી છે. ભારતીયોને દક્ષિણ આફ્રિકામાં આવીએ 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આ પ્રતિમા દક્ષિણ આફ્રિકામાં બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોહનદાસ કરમચંદ ગાંધીને અહીં જે કડવા અનુભવ થયા હતા તેને લીધે જ તેઓ મહાત્મા બની શક્યા હતા. હનુમાનજીની આ રંગીન પ્રતિમાની ઊંચાઈ 13 મીટર છે, જે શક્તિ અને તાકાતનું પ્રતીક તરીકે જોવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા અને ડર્બનની મુલાકાતે આવતા ભારતીયો આ સ્થળની અચૂક મુલાકાત લે છે. વીકેન્ડમાં અહીં લોકોનો ધસારો સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. શ્રી વિષ્ણુ હિન્દુ મંદિર સોસાયટીના પૂજારી પંડિત ગણેશ ભારતમાંથી પૂજાપાઠ હેતુ આ મંદિરમાં સ્થિર થયા છે. વાર તહેવારે ભક્તો દ્વારા અહીં તમામ તહેવારોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અહીંનું હરે કૃષ્ણ મંદિર આસ્થાનું પ્રતીક મનાય છે. દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં ચેટ્સવર્થના ઉપનગરમાં મોટેભાગે ભારતીયોની વસ્તી છે.
તેમની સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસો જાળવી રાખવા હેતુ તેઓએ ત્યાં સીમાચિહ્નરૂપ સ્થાપત્યો સ્થાપ્યા છે, જે હવે લોકપ્રિય પ્રવાસન સ્થળો બની ગયા છે. ડર્બનમાં રહેતા બધા જ ભારતીયો આપમેળે ત્યાંના વાતાવરણ અને ત્યાંની પ્રજા સાથે અનુકૂલન સાધીને રહે છે અને ડર્બનને પોતાનું ઘર માનીને રહે છે. હિન્દુ ધર્મની આસ્થા જળવાઈ રહે તે માટે જ આ પ્રકારના મંદિરો અહીં બનાવવામાં આવ્યા છે. હિન્દુઓ વિવિધ દેવી દેવતાઓમાં માને છે. દરેકની અલગ અલગ પૌરાણિક કથાઓ પણ છે, જે પેઢી દર પેઢી ચાલતી આવે છે. ડર્બનમાં સૌ પ્રથમવાર ભારતીયો મજૂરી કરવા માટે આવ્યા હતા તે ઘટનાને 150 વર્ષ પૂર્ણ થયા તેની વર્ષગાંઠની ઉજવણીના માનમાં અહીં ડર્બનમાં શ્રી વિષ્ણુ મંદિરમાં હનુમાન દાદાની સૌથી મોટી મૂર્તિ બનાવવામાં આવી. મંદિરમાં યોજાયેલી એક સામૂહિક વિધિમાં નવેમ્બર 2011માં આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. કહેવાય છે કે હનુમાનજીની આ પ્રતિમા સમગ્ર ચેટ્સવર્થ શહેર ઉપર નજર રાખે છે. હનુમાનજીની આ એક રંગીન મૂર્તિ છે, જે વાનર દેવ છે. 13 મીટર ઊંચી આ પ્રતિમા છે અને તે આ મંદિરના પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પ્રતિમા સ્થાનિક નિવાસી દ્વારા શિલ્પનું સર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 72 કરોડ રૂપિયા જેટલો થયો છે. સ્થાનિક વ્યવસાયિકો તેમજ સમુદાય તરફથી આ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આગળ પણ આપણે જોઈશું કે વિદેશની ધરતી પર હિન્દુ દેવ દેવીઓના પ્રતીક કયા કયા છે અને ક્યાં ક્યાં આવેલા છે. આ નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અને હવે આપણે જોઈએ એવા જ કેટલાક હિન્દુ ધર્મના પ્રતીકો કે જેણે વિશ્વમાં એક અલગ ઓળખ સ્થાપી હોય. બહાર મલેશિયામાં પણ એક એવી હિન્દુ દેવતાની મૂર્તિ છે, જે ખાસ કરી દક્ષિણ ભારતીય લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મલેશિયામાં આવેલ મુરુગન સ્વામીની મૂર્તિની. આ મૂર્તિ જે સ્થળે આવેલી છે તે સ્થળ બાતુ ગુફા તરીકે પ્રચલિત છે. મલેશિયા દેશના ગોમ્બેક જિલ્લામાં આ ધાર્મિક સ્થળ આવેલું છે. અહીં ચૂનાના પથ્થરોની ટેકરીઓ આવેલી છે, જેમાં કોતરકામ કરી ગુફા બનાવવામાં આવી છે. આ સ્થળ પહાડીઓ પર આવેલું છે. મલેશિયાની રાજધાની ક્વાલાલંપુરથી 13 કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે. અહીંની પહાડીઓમાંથી વહેતી બાતુ નદી ઉપર આ સ્થળનું નામ બાતુ પડ્યું છે. આ ગુફા મંદિરમાં ભારત દેશની બહાર આવેલા હિન્દુ ધર્મના પવિત્ર સ્થળો પૈકીનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. વિશેષ રૂપે દક્ષિણ ભારતીય તામિલ લોકો માટે તેનું મહત્વ ખૂબ જ વધુ છે. આ ગુફામાં મુખ્ય મંદિર શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયને સમર્પિત છે, જે અહીં મુરુગન સ્વામી તરીકે ઓળખાય છે. આ ઉભા કદની મૂર્તિમાં 350 ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. 1550 ઘન મીટર કોન્ક્રીટ અને 300 લીટર સોનાની ઢોર ચડાવવામાં આવ્યું છે. આ મંદિરની ઊંચાઈ 140 ફીટ એટલે કે 42.7 મીટર છે. વર્ષ 2004માં આ મૂર્તિનું બાંધકામ શરૂ થયું હતું અને વર્ષ 2006માં પૂર્ણ થયું હતું. જાન્યુઆરી 2006માં થઈ પૂસમ તહેવાર વખતે આ મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ મંદિર મલેશિયામાં રહેતા તામિલ તથા મલેશિયન હિન્દુઓને સમર્પિત છે. આ સ્થળ મલેશિયામાં વસવાટ કરતા હિન્દુ ધર્મના લોકો દ્વારા મનાવવામાં આવતા થાઈ પૂસમ તહેવારનું મુખ્ય કેન્દ્ર છે. અન્ય એક કથા અનુસાર ભગવાન શંકર સર્વપ્રથમ પાર્વતીની પરીક્ષા લે છે કે તેમને તેઓ કેટલો પ્રેમ કરે છે. જ્યારે પાર્વતી આ પરીક્ષામાં સફળ થાય છે ત્યારે શુભ મુહૂર્ત ઉપર શિવ અને પાર્વતીનું વિવાહ સંપન્ન થાય છે. વિવાહ બાદ કાર્તિકેયનો જન્મ થાય છે જે તારકાસુરનો સર્વનાશ કરે છે. પુરાણો અનુસાર ષષ્ઠી તિથિ ઉપર કાર્તિકેય ભગવાનનો જન્મ થયો હતો, માટે આ દિવસને સ્કંદ એટલે કે કાર્તિકેય ભગવાનની પૂજાનો પણ વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. વિદેશમાં આવું જ એક ગજાવર કદનું કહી શકાય તેવું છે ગરુડ વિષ્ણુ સ્મારક. ગરુડ વિષ્ણુ કેનકેનના કલ્ચર પાર્ક ખાતે આવેલું આ હિન્દુ ધર્મનું સ્મારક જે ઇન્ડોનેશિયામાં આવેલું છે. GWK સ્મારક તરીકે પણ તે જાણીતું છે. આ એક સાંસ્કૃતિક ઉદ્યાન છે જે બાલીના ટાપુમાં આવેલું છે. આ સ્થળ ગુવારા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ડોનેશિયાથી લગભગ 10-15 મિનિટના ડ્રાઇવિંગ કરતા જ આવે છે. તે હિન્દુ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ ઉપરાંત ગરુડ પક્ષીની વિરાટ કદની પ્રતિમા છે. બાલીના સીમાચિહ્ન રૂપ ભગવાન વિષ્ણુની વિશાળ પ્રતિમા અને તેમની સવારી રૂપે ગરુડ અહીંની હિન્દુ ધર્મની વિશિષ્ટ ઓળખ છે. આ પ્રતિમા 120 મીટર જેટલી ઊંચી છે અને નવાઈની વાત તો એ છે કે મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં પણ અહીં હિન્દુ સંસ્કૃતિની છાંટ જોવા મળે છે. આ પાર્ક આશરે 60 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને જમીનના સ્તરથી તે 164 મીટરની ઊંચાઈ અને સમુદ્ર સ્તરથી 263 મીટરની ઊંચાઈએ આવેલ છે. ગરુડની પ્રતિમાની ઊંચાઈ 18 મીટર છે. ગરુડ પ્લાઝા 4000 ચોરસ મીટરની ખુલ્લી જગ્યાએ અને તળાવથી ઢંકાયેલું છે અને કોતરણી કરેલા ચૂનાના થાંભલાના વિશાળ કોરિડોરમાં વિસ્તરેલું છે, જેમાં એક સાથે 7000 જેટલા લોકો સમાવી શકાય છે. આ સ્થળે ત્યાંની સરકાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ઉજવાય છે. ગરુડ અને વિષ્ણુ ભગવાનનું પૌરાણિક મહત્વ પણ રહેલું છે. આજે અનેક પર્યટકો આ સ્થળની મુલાકાત લે છે ત્યારે ઇન્ડોનેશિયાને આ સ્થળે એક અલગ જ ઓળખ આપી છે. વિષ્ણુજીની 75 મીટરની ઊંચાઈ અને 65 મીટરની પહોળાઈ ધરાવતી આ વિશાળ પ્રતિમા પાયાથી ગણતા 121 મીટરની થાય છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં લગભગ 30 મીટર ઊંચી છે. પૂર્ણ સ્મારક લગભગ 21 માળની ઇમારત જેટલું ઊંચું હશે અને તેનું વજન 4000 ટનનું થશે. આમ તે દેશની સૌથી મોટી પ્રતિમા બની રહી છે. આ પ્રતિમા ઉપર તાંબુ અને પિત્તળનો ઢોળ ચડાવવામાં આવશે, જેમાં સ્ટેનલેસ સ્ટીલની ફ્રેમ હશે તો બોડી સ્ટીલ અને કોન્ક્રીટનું છે. વિષ્ણુ ભગવાનનું મુગટ સોનેરી મોઝાઇકનું બનાવવામાં આવશે. સમગ્ર પ્રતિમા ખાસ લાઇટિંગની વ્યવસ્થા હશે. વિષ્ણુ પ્લાઝાના મુખ્ય સ્થળ તરીકે વિષ્ણુની મૂર્તિ રહેશે. અહીં અનેક દુકાનો અને રેસ્ટોરાં પણ આવેલી છે, જે પર્યટકોની જરૂરી સુવિધા પૂરી પાડે છે તો સ્થાનિકોને રોજગારી પણ અહીં મળી રહી છે. અહીંનું બાલી ફૂડ પણ ખૂબ જ વખાણાય છે. અહીંનું લોટસ તળાવ પણ આહલાદક છે. કમળ એ સુંદરતા, સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક છે. વિષ્ણુ ભગવાન હંમેશા તેમના હાથમાં કમળનું ફૂલ ધારણ કરતા હોય છે અને મોટાભાગના તમામ હિન્દુ દેવતાઓના હાથમાં પણ આપણે કમળના ફૂલ જોઈ શકીએ છીએ. જળમાં પસાર થતા દાંડીઓ અપાર્થિવ દુનિયામાં અસ્તિત્વનું પ્રતીક છે. પાણી ઉપર તરતા ફૂલો અને આકાશમાં ખુલે છે તે હળવા આધ્યાત્મનું પ્રતીક છે. અહીં આવેલું ઇન્દ્રલોક ગાર્ડન ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલું છે, જેના ઉપરથી સમગ્ર બાલીના દર્શન થાય છે. દર્શક મિત્રો, મને આશા છે કે મંતવ્ય વિશેષની આ મારી
ભક્તિપૂર્ણ રજૂઆત આપને પસંદ પડી હશે. આવી જ રોચક માહિતી સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.